हेलो विद्यार्थी मित्रों, तो फर्स्ट ऑफ ऑल वीडियो 15 में तमारू हार्दिक स्वागत है। गुड मॉर्निंग। अने लास्ट वीडियो में आपणे एक्टिविटी सॉरी यूनिट 1 अने यूनिट 2 एमां रिविजन की बात करी थी। थोड़ा ग्रामेटिकल पॉइंट शो कर्या था जे तमारे ऑलरेडी यूनिट 1 अने 2 में आवे छे एनी आपणे थोड़ी बात करी थी। हवे आपणे यूनिट 3 जोईए। यस आई विल। हजी तमारे एकम कसोटी नी हजी एक वक्त बात करी दूँ, पछी यूनिट 3 नी चर्चा करिए कि यूनिट 1 अने 2 में जो तमारा क्वेश्चन आंसर तैयार ना थया होय, यूनिट 1 अने यूनिट 2 जो क्वेश्चन आंसर तैयार ना थया होय तो करी नाखजो। खास एक क्वेश्चन आंसर छे, पछी जे मीनिंग छे अंग्रेजीनुं गुजराती, गुजरातीनुं अंग्रेजी, ઓપોઝિટ વર્ડ, બરાબર છે, ઓપોઝિટ વર્ડ્સ। એના સિવાય તમારે સ્વાધ્યાયમાં સૂચના પ્રમાણે કરવું એવું આપેલું છે, ટેબલ આપેલા છે, તો એ જે ગ્રામેટિકલ પોર્શન છે એ તૈયાર કરી નાખજો। તમારે એમાંથી જ એક્ઝામમાં આવશે, પેપરમાં આવશે, એકમ કસોટી એકમાં આવશે। એટલું રિપીટેશન 2-3 વખત વ્યવસ્થિત કરી નાખજો તો તમે એક્ઝામમાં વ્યવસ્થિત। અને સ્વાધ્યાયમાં યુનિટ 1 અને 2 પછી એકમ કસોટી આપેલી છે એ તમારે એક વખત પેન્સિલથી જાતે ભરી દેવાની, બરાબર છે। અને પૂર્યા પછી તમે યુનિટ 1 અને 2માં જે બધાના જવાબ આપેલા છે તો ચેક કરો કે મેં જે લખ્યું છે એ સાચું છે, ખોટું હોય તો પેન્સિલથી ભૂસીને પછી તમે જોઈને સાચું ભરી દેજો। હવે આપણે વાત કરીએ યુનિટ 3ની, તો ફર્સ્ટ ઓફ ઓલ કે ટાઇટલ શું છે? યસ આઈ વિલ। હું દરેક વખતે કહેતો હોઉં છું, છઠ્ઠું ધોરણ હોય, સાતમું હોય કે આઠમું હોય કે નવમું હોય, દસમું હોય, આપણને ટાઇટલ જે છે એ મેસેજ આપતું હોય છે, બરાબર છે। 9-10માં તો બરાબર છે કે આપણે જે ટાઇટલ છે એની ઉપરથી સ્ટોરી હોય છે, પણ 6-7-8માં જે ટાઇટલ હોય છે એક જ સ્ટોરી હોતી નથી, ખબર છે। તમે છઠ્ઠું ભણ્યા છો તો છઠ્ઠામાં બધી એક્ટિવિટીઓ આવતી હતી, એક યુનિટમાં 8-8, 9-9, 10-10 એક્ટિવિટીઓ, બધા યુનિટમાં અલગ અલગ એક્ટિવિટી આવે, એક્ટિવિટી અલગ અલગ હોય, પણ એ ધારો કે 8 એક્ટિવિટી હોય, ધારો કે આપણે યુનિટ 3ની વાત કરીએ અથવા યુનિટ 2ની વાત કરીએ, તો યુનિટ 2ની વાત કરીએ તો યુનિટ 2માં 7 એક્ટિવિટી છે, બરાબર છે, પણ એના જે નામ છે હાઉ મેની ડીડ યુ, તો કોમન કન્સેપ્ટ જે છે એ યુનિટ ભલે 7 એક્ટિવિટી છે પણ કોમન શું છે 7 એક્ટિવિટીમાં? તો ગ્રામેટિકલ એક ટોપિક એમાં દરેક યુનિટમાં એક્સપ્રેસ થાય છે, અને યુનિટ 2માં પણ થયો છે, એક ક્વેશ્ચન સેન્ટેન્સ, કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ ક્વેશ્ચનની વાત થાય છે યુનિટ 2માં। તો એવી જ રીતે યુનિટ 3માં કયા ગ્રામેટિકલ ટોપિકની આમાં વાત થાય છે જો તમને આગળ તમને ખબર હોય તો, મેઇનલી 3 ટેન્સની વાત કરી હતી મેં, પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ। જે સમય હાલ છે એને કહેવાય વર્તમાનકાળ, જે સમય વીતી ગયો છે એને આપણે કહીએ છીએ ભૂતકાળ, અને જે સમય આવવાનો છે, જે થવાનો છે એને શું કહેવાય? ભવિષ્યકાળ। તો એના સિવાય મેં તમને 2B ના રૂપની પણ વાત કરી હતી, તો 2B ના રૂપો કેટલા છે? મારા બોલ્યા પહેલાં જેના મગજમાં આવી ગયું એને વેરી ગુડ, ટોટલ 7 છે। કેટલા છે? 7 2B ના રૂપો। એમ, ઇઝ અને આર એ પ્રેઝન્ટ ટેન્સમાં આવે, મતલબ વર્તમાનકાળમાં આવે, વોઝ અને વર એસેમાં આવે, ભૂતકાળમાં આવે, અને વિલ અને શેલ એસેમાં આવે, ફ્યુચરમાં આવે। આપણું ટાઇટલ જ શું છે? આઈ વિલ, મતલબ કે આપણા યુનિટમાં યુનિટ 3માં કયા ટેન્સની વધારે વાત થશે તો એ તમને ખ્યાલ આવી ગયો, આપણા યુનિટમાં ફ્યુચર ટેન્સની વધારે વાત થશે। આઈ વિલ, યસ આઈ વિલ, હા હું થઈશ, હા હું કરીશ। તો એક્ટિવિટી 1માં શું છે? તો એમાં સ્વાધ્યાયપોથી પૂરવાની આવશે ત્યારે આઈ થિંક
એ આપણે કારણ કે લખવાનું જ છે એમાં, તો એ સૂચના વાંચી લઉં છું. ડ્યુરિંગ ગુજરાતી ક્લાસ હિરલ પાસ્ડ અ ચીટ ટુ હેતાનસી, સી રીડ ઇટ એન્ડ પાસ્ડ ઇટ ટુ સેજલ, સેજલ પાસ્ડ ઇટ ટુ અશિકા, સી વોઝ અબાઉટ ટુ ઓપન ધ ચીટ બટ ધ ટીચર ટુક ઇટ, લઈ લીધી, હી થ્રુ ઇટ ઇન ધ ડસ્ટબિન, ડસ્ટબિનમાં નાખી દીધી, ચબરકી નાખી દે વાળીને. ઇન ધ રિસેસ ટાઈમ, રિસેસ ટાઈમે અશિકાએ એ ચિઠ્ઠી ફાંગ લીધી, આઉટ ધ ચીટ ફ્રોમ ધ ડસ્ટબિનમાંથી. તો હવે એ ચિઠ્ઠી કેવી લાગે આપણે, ખ્યાલ આવ્યો ને? ધારો કે કંઈ ચિઠ્ઠી લખતા હોય, ટીચરે પકડી, બરાબર છે, એ ચિઠ્ઠીને, તો ટીચર શું કરે, એ કાગળને ટૂંચો વાળીને ડસ્ટબિનમાં નાખી દે. હવે તમારે એ, તમારે હજી એને જરૂર હોય તો શું હોય, શું કરો તમે, ટીચર જતા રહે પછી રિસેસ દરમિયાન ડોલમાંથી એ કાઢો, પણ તમે ઓપન કરો એને, બરાબર છે. તો એ વખતે એની હાલત કેવી હોય, ફ્રેશ પેપર જેવી ના હોય, તો એ તમને અહીંયા નીચે જેવું દેખાય છે એ રીતે એ ચિઠ્ઠી છે. બસ એ આપણે વાંચવાની છે જનરલ, આમાં એવું કશું છે નહીં. તો એને લઈને પૂરવાનું આવેલું છે એ સ્વાધ્યાયપોથી, એમાં હું તમને પૂરાવીશ. હવે એક્ટિવિટી જો ટુ જુઓ આગળ. એક્ટિવિટી ટુ, રીડ એન્ડ એન્જોય, વાંચો અને માણો. માણવાનું તો છે પણ સાથે સાથે તમે જુઓ એ નીચે આપણને જોડકા આપેલા છે એ અને બી, તો એ તમારે ભરવાના થશે, અને એની પાછળ આ સંવાદની ખાલી જગ્યા પણ પૂરવાની છે, પણ આ તમે વ્યવસ્થિત રીતે વાંચેલું હશે તો, એટલા માટે આપણે આને સમજીએ. શું કહે છે, યસ્ટરડે, અને એવું નહીં કે ખાલી ફ્યુચરની વાત થશે, આજની, ગઈકાલની અને આવતીકાલની, ત્રણ દિવસની વાત થશે આજે, બરાબર છે. ગઈકાલે ધારો કે ગુરુવાર છે, બરાબર છે, તો ગઈકાલ બુધવાર, આજે ગુરુવાર, આવતીકાલે શુક્રવાર. તો ગુરુવાર એ આજે કહેવાય, બુધવાર એ કાલે કહેવાય, અને શુક્રવાર એ શું કહેવાય, આવતીકાલ કહેવાય. યસ્ટરડે વોઝ સન્ડે, ગઈકાલે રવિવાર હતો. શિવાની વેન્ટ, વેન્ટ એ ગોનું ભૂતકાળ છે. શિવાની વેન્ટ ઓન અ પિકનિક વિથ હર ફેમિલી, શિવાની પિકનિક ગઈ હતી, વેન્ટ એટલે ગઈ, પિકનિક વિથ હર ફેમિલી, એના કુટુંબ સાથે, સાથે ચોપડી રાખજો, જેથી કરીને હું કયા સેન્ટેન્સમાં શું સમજાવું છું એ તમને થોડો વ્યવસ્થિત ખ્યાલ આવશે. ફરી વખત જો ખ્યાલ ના આવ્યો તો ઉપરના બે સેન્ટેન્સ ફરી વખત. યસ્ટરડે વોઝ સન્ડે, ગઈકાલે રવિવાર હતો. શિવાની વેન્ટ, ગો એટલે જવું, વેન્ટ એટલે ગયું. શિવાની વેન્ટ ઓન પિકનિક વિથ એટલે સાથે, હર ફેમિલી તેના ફેમિલીની સાથે, રવિવારે ગઈ. હર ફ્રેન્ડ નીતુ ઓલ્સો વેન્ટ વિથ ધેમ, શિવાનીની બહેનપણી કોણ છે, નીતુ, એ પણ શિવાનીના કુટુંબ સાથે ગઈ હતી. દે વેન્ટ ટુ અ પિકનિક પ્લેસ નિયર ધ લેક, એ લોકો એ પિકનિક માટે એ લોકો કઈ જગ્યાએ ગયા હતા, તો એમનું જે પિકનિક સ્પોટ હતું, મતલબ કે એમની પિકનિકની જે જગ્યા હતી, સ્થળ હતું, એ તળાવની બાજુમાં હતું. બીજા પેરેગ્રાફમાં જોઈએ, ધ ચિલ્ડ્રન સેટ નિયર ધ લેક, શું કહે છે, બાળકો, સેટ સીટનું ભૂતકાળ છે, બાળકો તળાવની બાજુમાં બેઠા, નિયર એટલે પાસે અથવા બાજુમાં, લેક એટલે તળાવ, ચિલ્ડ્રન બાળકો તળાવની બાજુમાં બેઠા. નીતુ સેડ, નીતુએ કીધું, ધ વોટર ઇઝ ક્લીન, પાણી કેવું છે, ક્લીન છે એટલે ચોખ્ખું છે. લેટ્સ, લેટ આ પણ ગ્રામેટિકલ વર્ડ છે, લેટ્સ ચોપડીમાં જોજો જેથી કરીને તમને ખ્યાલ આવે, લેટ અને લેટ્સ બંને અલગ. આ તમારે હાલ જરૂર નથી સાધમાં, પણ એક આવ્યું છે એટલે કહી દઉં છું.
लेट्स એટલે ચાલો આપણે લેટ એટલે દો ચાલો આપણે બંને સમજાવું છું તમને થોડા એક્ઝામ્પલ આપીને ચાલો આપણે આપણે લેટ્સનું કોઈ પણ વાક્ય બનાવીએ તો એમાં બોલવાવાળી વ્યક્તિ અંદર હાજર હોય ચાલો આપણે ક્રિકેટ રમીએ તો ક્રિકેટ રમવાની વાત કરીએ છીએ તો એમાં હું રમવાનો કે નહીં હા ચાલો આપણે લખીએ તો એમાં હું લખવાનો ને હું પણ લખવાનો તો બોલવાવાળી વ્યક્તિ લેટ્સની અંદર હોય ચાલો આપણે ફરવા જઈએ ચાલો આપણે આમ કામ કરીએ અને લેટ એટલે દો મને રમવા દો મને ખાવા દો મને પીવા દો મને મોબાઈલ રમવા દો તમારા હજી બે કલાક મમ્મી તમને બોલાવતી હોય એ વખત હજી તમારે 10 મિનિટ રમવો ચૂકો મમ્મી હજી 10 મિનિટ રમવા દે બરાબર છે તો લેટ મને ક્રિકેટ રમવા દે તો લેટ ત્યારે લેટ આવે અહીંયા લેટ્સ છે ધ વોટર ઇઝ ક્લીન પાણી ચોખ્ખું છે લેટ્સ કીપ અવર લેગ્સ ઇન ઇટ શું કહે છે કીપ એટલે રાખવું લેટ્સ એટલે ચાલો આપણે કીપ રાખવું અવર આપણા લેગ્સ એટલે પગ ઇન ઇટ ચાલો આપણે તળાવની જે પાળી છે બરાબર છે તળાવનો કિનારો વાળો ભાગ છે ત્યાં લોકો બેઠા હશે બાળકો બધા શું કહે છે ચાલો આપણે આ બધામાં પગ આપણે નાખીએ શું કહે છે કે આમાં આપણે આ પગ નાખીએ શું કહે છે કે ચાલો આપણે પાણીમાં પગ નાખીએ ઓ પગ નાખે છે શું કહે છે ઓ હાઉ કોલ્ડ ઇટ ઇઝ કે કેટલું ઠંડુ છે મમ્મી કહે છે મમ્મીએ કીધું કે લુક હિયર ચિલ્ડ્રન લુક એટલે કે અહીંયા જુઓ લુક હિયર ચિલ્ડ્રન બાળકો અહીંયા જુઓ બી કેરફુલ ઓકે સેડ ધ ચિલ્ડ્રન કે કાળજી રાખજો બી કેરફુલ એટલે કાળજી સાથે ઘણી વખત તમે વિડીયો મેં હમણાં જ વોટ્સઅપમાં 2-3 દિવસ પહેલાં વિડીયો જોયો હતો કે અમુક લોકો ક્યાંક નદી કિનારે કે તળાવની બાજુ નાહવા ગયા અને 5-6 લોકો ડૂબી ગયા તમે જો કદાચ જોયો હોય તો તમે એગ્રી થશો મારી વાત સાથે એટલે પાણીમાં ઓલવેઝ આપણે ધ્યાન રાખવું જોઈએ આ લોકો ગયા છે અહીંયા તો સ્ટોરીની વાત થાય છે તો એટલા માટે કહે છે કે ભાઈ બી કેરફુલ કાળજી રાખજો કારણ કે પાણી ખબર થોડું હોય કે કેટલું ઊંડું છે અને એની અંદર કોઈ શું જંતુ છે જીવજંતુ છે હાથ છે બરાબર છે તો એટલે કહે છે કે બી કેરફુલ સાવધાન રહેજો ઓકે સેડ ધ ચિલ્ડ્રન બાળકોએ કીધું આગળનો પેરેગ્રાફ જોઈએ ઇટ વોઝ અબાઉટ નૂન સાંજે શું છે હવે એ પરિસ્થિતિ સાંજની પરિસ્થિતિ શું છે મધર સેડ માતાએ કીધું કોની માતા શિવાનીની મમ્મી યસ વિથ જોય આનંદ સાથે કહે છે દે સેટ અંડર અ બનિયન ટ્રી એ લોકો કઈ જગ્યાએ બેઠા છે